ઘનશ્યામભાઈ ગોધાણી અને શંભુભાઈ કથિરિયા બંને મહેમાન શ્રીઓને વિનંતી કરીશ કે અત્રે પધારે. એના ત્રણ સેવકોને બોલાવ્યા કે તમે જાઓ, આપણા જે ખેતર છે ને ત્યાંથી સારા સારા ફળ તોડીને લાવો, મારે ગામના ગરીબ લોકોને વેચવા છે. એટલે એ ત્રણેય જણા ઉપડ્યા, ખેતરમાં ગયા. એટલે એક જણાને ખેતરની આમ તો વાડી કહેવાય, ફાર્મ હાઉસ એટલે કોરવું હોય ને ખેતર કહીએ ને હૂકવું હોય એને. ફાર્મ હાઉસમાં ગયા તો પેલો જે વ્યક્તિ હતો એને એવું થયું કે રાજા ક્યાં જોવાના છે, કે હું ફળ તોડું શું કરું, આ ઝાડવે ચડીને આટલી બધી મહેનત કરું, એની કરતાં પાંદડા ડાળીઓ ને બધું ભરી અને કોથળો લઈ અને રાજાને આપી દેવું, રાજા પાસે એટલો બધો ટાઈમ હોય નહીં. એટલે એણે એવું બધું પાંદડા નાંતે બધું ભેગું કરી, ડાળીઓને ભેગું કરી અને આપી દીધું. બીજો માણસ હતો, એને એવું સૂજ્યું કે ભાઈ આમાં આપણે ઝાડવે ચડીને હારા હારા ફળ બધાય ગોતવા અને આટલી બધી મહેનત કરવી, કારણ કે દાંડ તો બધે હોય ને, આપણી ભાષામાં દાંડ કહીએ એ બધે હોય, બધે થોડા થોડા મૂકેલા જ હોય, આ ઉપરથી સર્જન હોય. એટલે ઓલાને એમ થયું કે હારા હારા ફળ ગોતવા, એની કરતાં જેવા હાથમાં આવે એવા બધા કોથળામાં ભરી દઉં અને આપણે ક્યાં આનું કાંઈ કામ છે, અને રાજા ક્યાં જોવાના, એક એક ફળ તો ચેક કરવાના નથી. એટલે એણે સડી ગયેલા ને બગડી ગયેલા ને કાચા ને જેવા ફળ હતા એવા કોથળામાં ભરી દીધા. ત્રીજો માણસ હતો, એને એમ થયું કે નહીં, મારા રાજાએ મને આજ્ઞા કરી છે અને હું એનું અન્ન ખાઉં છું, એટલે મારે એની સાથે દગો ન કરાય. એટલે એણે ખૂબ મહેનત કરીને ઝાડવા ઉપરથી સારા સારા વ્યવસ્થિત ફળ થેલામાં ભરી અને આ ત્રણેય જણ રાજના દરબારની અંદર વચ્ચે લઈને આવે છે. હવે ત્રણેયને મનમાં તો એક જ હતું કે રાજા હમણાં એમ કહે છે કે જાઓ તમે લોકો ગરીબોમાં જઈને વેચી દો, રાજા પોતે તો જવાના છે નહીં. એટલે બધા પોતપોતાની રીતે ત્રણેય જણા વ્યવસ્થિત કોથળા મૂકીને મહારાજને પૂછ્યું કે મહારાજ તમે જે કામ કીધું તું એમાં સરસ મજાનું કરીને આવ્યા છીએ. રાજાએ આ ઓર્ડર કર્યો કે એક કામ કરો, બહુ સમજદાર રાજા હતા, આ લોકોની વફાદારી ચેક કરવા માટે એ કે આ ત્રણેય ત્રણ વ્યક્તિને જે પોતે કોથળા લઈને આવ્યા છે એ ત્રણેયને અલગ અલગ રૂમમાં એક મહિના માટે પૂરી દો અને એક મહિનાની અંદર એને જે ખાવું હોય આમાંથી ખાશે. એટલે કર્મનું ફળ વાલા શ્રોતાજનો આવું હોય છે, જેવું આપણે કરીએ એવું પામીએ. દાદાએ કીધું ને કે ઘઉં ખૂટી જાય પછી બાજરો આવે, પણ બાજરો આવે ત્યાં સુધી આપણે થોડીક નિરાત રાખવી પડે અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી પડે. તમે બહેનો બધા બેઠા માતાઓ ખબર છે કે તપેલીની અંદર દૂધ મૂકી અને દહીંના બે ટીપા નાખી અને તમે ચીબું ઢાંકી જો એટલે હવારમાં દહીં થાય, પણ દસ દસ મિનિટ આમ આંગળી હલાવીને જોવો જામું છે કે નહીં તો જામે ન જામે ને, એમ એટલી ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી પડે. તો આવો વધારે સમય નહીં લેતા પૂજ્ય વક્તાશ્રીને વંદન કરીએ કે આજની કથા તરફ અમને લઈ જાઓ. પૂજ્ય વક્તાશ્રી નિરુદાદા. એક બાર ત્રેતાયુગમાં
આવો પુનઃ કથાના દોરને આપણે આગળ વધારીએ. પછી તો મનુ મહારાજ અને શત્રુપા બંનેનું લગ્ન થયું. એમને ત્યાં 5 સંતાનો થયા. 5 સંતાનોમાં 3 દીકરી છે અને 2 પુત્ર છે. 3 દીકરીનું મોટી દીકરીનું નામ દેવહૂતિ, એનાથી નાની દીકરી એમનું નામ આકૃતિ, એનાથી નાની દીકરી એમનું નામ પ્રસૂતિ, અને 2 દીકરામાં મોટો દીકરો ઉત્તાનપાદ અને નાનો દીકરો પ્રિયવ્રત. આમ 5 સંતાનો થયા. મૈત્રેય મહારાજ કહે છે, વિદુર, મનુ મહારાજની મોટી દીકરી દેવહૂતિના લગ્ન કરદમ સાથે થયા છે. આ કરદમ એ બ્રહ્માજીના છાયામાંથી પ્રગટ થયા છે. બ્રહ્માએ કરદમને આજ્ઞા કરી કે ભગવાનની આપણને આજ્ઞા છે, આપણે સૃષ્ટિનું સર્જન કરવું છે, માટે તમે ગૃહસ્થાશ્રમને સ્વીકારો. કરદમ ઋષિએ વિચાર્યું કે હવે મારે ગૃહસ્થાશ્રમી જ બનવું છે, તો લાવ મારા ગૃહસ્થાશ્રમને દિવ્ય બનાવું. એટલે કરદમ ઋષિ તપ કરે છે. તપ કરતા જ્યારે ભગવાન પ્રસન્ન થયા, ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન કરદમ સામે પ્રગટ થયા, ત્યારે કરદમે 2 હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી. શ્રી કરદમ ઉવાચ, જુષ્ટમ બતાદ્યાખિલ સત્વરાસે સંસિદ્ધ્યમક્ષ્ણો સ્તવ દર્શનાન્નં યદ્દર્શનં જન્મભિરીડ્ય સદ્ભિઃ આશાસતે લોભિનો રૂઢયોગા. કરદમે 2 હાથ જોડી ભગવાનને સ્તુતિ કરી કે હે પ્રભુ, હું કેટલો ભાગ્યશાળી. વર્ષો સુધી ઋષિમુનિઓ યત્ન કરે છતાંય એને સ્વપ્નમાંય પરમાત્માની ઝાંખી ન થાય એવા પરિબ્રહ્મ પરમાત્મા મને નયન ગોચર થયા. હે પ્રભુ, પાદારવિંદમ ભવસિંધુ પોતમ, આપના પાદારવિંદ તો ભવસાગરને તરવાની નૌકા સમાન છે. સ્તુતિ કરતા કરતા હૃદયમાં આર્દ્ર ભાવ પ્રગટ થયો અને એ આર્દ્ર ભાવ આંખોમાંથી આંસુ તરીકે આંસુના બિંદુ સ્વરૂપે પૃથ્વી ઉપર પડ્યો. પડી લો, સ્તુતિ કરતા કરતા કરદમની આંખમાંથી જે આંસુના બિંદુ પડ્યા ને, એમાંથી બિંદુ સરોવર થયું. આજે તમે અમદાવાદથી આગળ મહેસાણા અને મહેસાણા પછી સિદ્ધપુર જાઓ ને, આ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. ત્યાં કરદમનું મંદિર છે, દેવહૂતિનું મંદિર છે અને કપિલ ભગવાનનું પણ મંદિર છે. એ જે બિંદુ સરોવર છે ને, એ એક ભક્ત ભગવાનની સ્તુતિ કરતા આર્દ્ર ભાવે આંખના આંસુના બિંદુથી ભગવાનને સ્તુતિ કરતા જે આર્દ્ર ભાવ થયો છે, એ સ્નેહાર્દ્ર ભાવ આંખમાંથી આંસુના બિંદુ સ્વરૂપે પ્રગટ થયો અને એમાંથી એ બિંદુ સરોવર થયો છે. સ્તુતિ કરી અને પછી કરદમે કહ્યું, પ્રભુ મને આપના જેવો પુત્ર આપો. ભગવાન હશ્યા અને કહ્યું, કરદમ એકોહમ, હું તો એક જ છું, દ્વિતીયમ નાસ્તિ, મારા જેવું બીજું કોઈ છે જ નહીં, એટલે હું તમને વરદાન આપું છું, જાઓ હું તમારી ઘરે દીકરો થઈને આવીશ. હે કરદમ, આજથી 3 દિવસે તમારા આશ્રમમાં એક રથ આવશે, એ રથમાં એક રાજા, એક રાણી અને એક રાજકુમારી હશે, એ રાજકુમારીની સાથે તમે લગ્ન કરજો, હું તમારી ઘરે પુત્ર તરીકે પ્રગટ થઈશ. ભગવાન અદ્રશ્ય થયા અને કરદમ ઋષિ પોતાના આશ્રમમાં રાહ જોવા લાગ્યા અને ભગવાનના કહેવા પ્રમાણે ખરેખર 3 દિવસે રથ આવ્યો અને રથમાંથી મનુ મહારાજ, એમના પત્ની શત્રુપા અને રાજકુમારી દેવહૂતિ ત્રણેય ઉતર્યા. ઋષિ એમના સ્વાગત માટે 3 આસન પાથર્યા. એક આસન ઉપર રાજા બેઠા, એક આસન ઉપર રાણી બેઠા અને દેવહૂતિએ વિચાર્યું કે આ તો મારા ભાવિ પતિ છે, કારણ કે મારા બાપુજી મારું કન્યાદાન દેવા માટે અહીંયા આવ્યા છે. જો પતિના પાથરેલા આસન ઉપર હું બેસું તો પતિ પાસે સેવા કરાવી ગણાય.
બેનો બરાબર સાંભળજો, જો પતિ પાસે કઈ સેવા કરાવાય જ નહીં આ કહે છે. પછી પતિના પાથરેલા આસન ઉપર બેસું તો તમે સેવા કરાવી ગણાય. હવે થયું એવું કે કરદમે આગ્રહ કર્યો કે દેવી બેસો, પણ દેવહૂતિ કેટલા હોશિયાર, કારણ કે જો બેસે તો પતિના પાથરેલા આસન ઉપર બેઠા ગણાય, અને ન બેસે, કારણ કે હવે તો આજ્ઞા કરી છે કે દેવી બેસો એમ, જો ન બેસે તો આજ્ઞાનું ઉલ્લંઘન થયું કહેવાય. પણ દેવહૂતિ બહુ હોશિયાર, એ જે આસન પાથર્યું હતું ને એની બાજુમાં બેઠા અને એનો જમણો હાથ આસન ઉપર પથરાવી દીધો. એટલે કરદમને એમ થયું કે ના, પાત્ર તો બરાબર છે, આ અત્યારે જ પરીક્ષા કરે એવું નથી, એ સભાઈ પરીક્ષાઓ થતી વડીલો. પછી કરદમે સામેથી કહ્યું કે હા તો રાજવી, આપ આ બાજુ ફરવા પધાર્યા છો કે કઈ કામે? ત્યારે મનુ મહારાજે કહ્યું કે ઋષિવર, નારદજી પાસેથી મારી દીકરીએ તમારા ગુણોનું વર્ણન સાંભળ્યું છે, એટલે હું મારી દીકરીનું કન્યાદાન કરવા માટે અહીંયા આવ્યો છું. કરદમે કહ્યું કે તમારી દીકરી રહી રાજકુમારી, હું રહ્યો જંગલનો ઋષિ. અહીંયા રહેવા માટે મહેલ નથી, ખાવા માટે કોઈ મીઠાઈ નથી, સુવા માટે છત્રી પલંગ નથી, ને ક્યારેક તો ભૂછા સૂઈ રહેવું પડે છે, એટલે તમારી દીકરીને હું દુઃખી કરવા નથી માંગતો. મનુ મહારાજે કહ્યું કે મારી દીકરી છે રાજકુમારી, પણ પહેલેથી સાદગીથી રહી છે. પહેલાં તો અમે એને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ને ત્યારે દીકરીએ ના પાડી, પણ બહુ આગ્રહ કર્યો ત્યારે દેવહૂતિએ એમ કહ્યું કે મારા લગ્ન કોઈ વિલાસી રાજકુમાર સાથે નહીં, પણ કોઈ ઋષિ સાથે કરજો, એટલે અમે મારી દીકરીનું કન્યાદાન કરવા માટે અહીંયા આવ્યા છીએ. તો કરદમે બીજી ચોખવટ કરી કે એક પુત્ર થશે એટલે હું સંસારનો ત્યાગ કરીશ. મનુ મહારાજના પત્ની દેવહૂતિએ, મનુ મહારાજના પત્ની શત્રુપાએ દેવહૂતિ સામે જોયું, અને દેવહૂતિ ચૂપ રહ્યા, મૌન રહ્યા, અને મૌનનો અર્થ છે સ્વીકાર, કારણ મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. અને પછી કરદમ અને દેવહૂતિ બંનેનું લગ્ન થયું, અને કન્યાદાન આપી અને મનુ મહારાજ અને શત્રુપા બંને પોતાના રાજમહેલે ગયા. અને આ બાજુ દેવહૂતિ કરદમની મન વચન અને કર્મથી સેવા કરવા લાગ્યા. વડીલો, આ પ્રસંગમાં દેવહૂતિ કેવી રીતે સેવા કરે છે ને, આ ખૂબ સુંદર વર્ણન છે, પણ સમય અભાવના કારણે આપણે બહુ આગળ નહીં વધીએ. આ ઋષિ તો સંસ્કૃતિના પ્રચાર ને પ્રસારમાં છે, પણ દેવહૂતિ મન વચન અને કર્મથી કરદમની સેવા કરે છે. આ પ્રકરણમાં લખ્યું છે, પિતૃભ્યામ પ્રસ્થિતે સાધ્વી પતિમિંગિત કોવિદા નિત્યમ પર્યચરત પ્રીત્યા ભવાનીવ ભવ પ્રભુ. જેમ ભવાની ભગવાન મહાદેવની સેવા કરે ને એવી રીતે દેવહૂતિ કરદમની સેવા કરવા લાગ્યા. કઈ રીતે? વિશ્રમભેણ આત્મશોચેન ગૌરવેણ દમે નચ. પેલું છે વિશ્રમભેણ. વડીલો, પુરુષને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીને પુરુષ પ્રત્યે પરસ્પર વિશ્વાસ હોવો જોઈએ. જે દાંપત્ય જીવનમાં વિશ્વાસ નથી એનું દાંપત્ય જીવન મોટા નિશાસા નાખતું હોય છે. આત્મશૌચેન, પોતે પોતાને પવિત્ર રાખીને. ગૌરવેણ, સ્ત્રીને છે ને પુરુષ પ્રત્યે હંમેશા ગૌરવ હોવું જોઈએ, ગમે એમ તો એ પોતાનો ધણી છે. આ બધું હું બહેનોને કહું છું એટલે ભાઈઓએ કંઈ નહીં કરવાનું એવું નથી હો. બહેનો ગૌરવ ક્યારે લઈ શકીએ કે ભાઈઓ એવું કામ કરે સમાજમાં તો ગૌરવ લઈ શકે કે ભાઈ મારો ઘરવાળો તો આવો છે, આવું ગૌરવ ક્યારે લઈ શકે? એટલે ભાઈઓએ પણ એવું સમાજ અને સંસ્કૃતિનું કામ કરવું, સમાજ માટે પણ એવું કંઈક કામ કરવું કે આપણા ધર્મ પત્ની આપણું ગૌરવ લઈ શકે. વિશ્રમભેણ આત્મશૌચેન ગૌરવેણ દમે નચ. દમ એટલે ઇન્દ્રિયોને સંયમમાં રાખી અને પતિની સેવા કરવી, પતિની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું. વડીલો, કોઈ પણ સ્ત્રી હોય ને એની બે ઈચ્છા હોય, એક સારા પતિની પત્ની બનવાની અને સારા પુત્રની માતા બનવાની. આ બે ઈચ્છા સ્ત્રીની પૂરી થઈ જાય ને એટલે સ્ત્રી પોતાની જાતને ધન્યતા અનુભવે. જીવનમાં સ્ત્રીનું બહુ યોગદાન છે વડીલો.
એવા ઘણા પ્રસંગો છે કે જે કર્મ પુરુષ ન કરી શકે ને એ કર્મ સ્ત્રીએ કર્યું છે. આ તો આપણે ખોટા સ્ત્રીઓને વગોવી દીધી છે. અમારે છે ને ચારવાક આવે, ચારવાક ઈ એવું બધું લખે ને. એક પેલો શ્લોક છે, કદાચ તમે સાંભળ્યો હોય કે ન સાંભળ્યો હોય, કે આ દુનિયામાં ચારેય યુગમાં જ્યારે જ્યારે ઝઘડા થયા ને ત્યારે સ્ત્રીથી જ ઝઘડા થયા છે. શ્લોક એવો લે છો કે ક્રતુ યુગે રેણુકા કૃત્યા, સતયુગમાં જ્યારે યુદ્ધ થયું ને ત્યારે રેણુકાના કારણે થયું. ક્રતુ યુગે રેણુકા કૃત્યા ત્રેતાયામ જનકાત્મજા, ત્રેતા યુગમાં જ્યારે યુદ્ધ થયું ને ત્યારે જનકની પુત્રી સીતા માટે થયું, કારણ કે સીતાને રાવણ હરી ગયો અને યુદ્ધ થયું. ક્રતુ યુગે રેણુકા કૃત્યા ત્રેતાયામ જનકાત્મજા દ્વાપરે પાંચાલી પ્રોક્તા, અને દ્વાપર યુગમાં જે યુદ્ધ થયું એ પાંચાલી એટલે દ્રૌપદી માટે થયું, કારણ કે દ્રૌપદી જ બોલીને આપણે કાલે સાંભળ્યું હતું. અને હવે છેલ્લે એ અનુષ્ટુપનો ટુકડો છે, હું કહું તમને, છેલ્લે અનુષ્ટુપના ટુકડામાં એવું લખ્યું છે કે કલયુગે ચ ગૃહે ગૃહે. આ ઘરે ઘરે જો ઝઘડા થતા હોય તો સ્ત્રી માટે જ થાય છે. આ કોઈ પુરાણનો શ્લોક નથી, આ કોઈ ચાર વાક્ય લખેલો છે. પણ બેનો બહુ હોશિયાર હોય છે. એક બેને છે ને સાકરિયા સોમવાર ને ભાખરિયા સોમવાર ને એવા વ્રત કરી કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. એટલે ભગવાન શિવ પ્રસન્ન થયા. ભગવાન શિવ કહે બેનને કે માંગ માંગ, તું જે માંગે એ આપું, પણ તને આપું ને એનું 10 ગણું તારા સાસુને આપું. હવે ન્યા તકલીફ ઊભી થઈ બેનો કે મારે 1 ગણું ને મારા સાસુને 10 ગણું. એટલે બેને હોશિયાર, એને ભગવાન શિવને એમ કહ્યું કે કાંઈ વાંધો નહીં, મને આપો એના કરતાં 10 ગણું મારા સાસુને આપજો, પણ મને 3 વરદાન આપો. ભગવાન કે અરે હું 1 વરદાનનું કહું છું, તમે 3 કયો છો? કાંઈ વાંધો નહીં, હાલો 3 માંગો. એટલે પહેલા વરદાનમાં બેને માંગ્યું કે મને સુંદર સ્વરૂપવાન બનાવી દો. ભગવાને કહ્યું તથાસ્તુ, તને સ્વરૂપવાન બનાવું, પણ તારા કરતાં 10 ગણું રૂપ તારા સાસુને આપું. પહેલું વરદાન પાકું. પછી બેને બીજું વરદાન માંગ્યું કે પ્રભુ મને અઢળક ધન સંપત્તિ આપો. ભગવાન કહે તથાસ્તુ, તને અઢળક ધન સંપત્તિ આપી, પણ તારા કરતાં 10 ગણી સંપત્તિ તારા સાસુને આપી. હવે બેન બહુ હોશિયાર, એણે ત્રીજા વરદાનમાં માંગ્યું કે જો ભગવાન એક કામ કરો, મને આમ આમ આટલો એવો નાનો એવો એક હાર્ટ એટેક આપો. હવે બેનને તો નાનો એવો હાર્ટ એટેક આપ્યો, પણ એના કરતાં 10 ગણો અને 10 એટેક સાસુને મળ્યા. તે સાસુ ન્યા ન્યા ઢળી ગયા. બેને પરસેવો લ્યો, ઘાસ હવે આપણીથી આગળ કોઈ નહીં. કોણ કે બેનુંની બુદ્ધિ પગની પાની હોય, વિચાર કરો. ભગવાન શિવને પણ વરદાનમાં પણ બેનો એ બેનો છે વડીલો, સ્ત્રીનું જે યોગદાન છે એવું પુરુષ પણ ન કરી શકે. વર્ષો પહેલા જ્યારે આપણા દેશમાં આપણા દેશ આઝાદ થયો, એ સમયે જે કાર્ય બેનોએ કર્યું છે એવું તો પુરુષ પણ નથી કરી શકે. આપણો ઇતિહાસ બોલે છે. તમે કદાચ સાંભળ્યું હશે કે 1965માં જ્યારે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં કચ્છ સરહદેથી બોમ્બ ફેંકાતા હતા, અને એ કચ્છ સરહદેથી સામેથી આપણા શત્રુઓએ બોમ્બ ફેંક્યા, અને યુદ્ધના વિમાનો જે દોડતા હતા એ રનવે ઉપર, એ યુદ્ધના વિમાનના માર્ગ ઉપર બોમ્બ પડ્યા અને એ રોડ તૂટી ગયો. હવે રોડ તૂટી ગયો એટલે યુદ્ધના વિમાન કેમ દોડે? હવે યુદ્ધ અટક્યું અને એ રોડ રિપેર કરવા કોણ જાય? કારણ કે કોક બોમ્બ ફેંકે ને પાછું મરવાનું થાય, કોઈ રોડ રિપેર કરવા જતું નતું. આ બનેલી સત્ય ઘટના કચ્છ સરહદે. અને પછી કચ્છમાં એક માધાપર નામનું ગામ છે, એ માધાપરની બહેનો સૌ એકઠી થઈ અને એ જે રોડ રિપેર કરવાવાળા આર્કિટેક્ટ હતા ને એને કહ્યું કે તમે અમને શીખવો એ રોડ કેમ રિપેર થાય, અમે એ રોડ રિપેર કરશું. અને પછી માધાપર ગામની બધી બહેનો ગયા અને આર્કિટેક્ટે જે પ્રમાણે શીખવું ને એ પ્રમાણે એણે
एक दिवस में रोड रिपेर करी आपो ने बीजा दिवस थी फरी पाछा युद्धना विमानों दौड़वा लाग्या वडीलो। अने ई समयना आपणा जे गवर्नर हता सरकार हता एने खबर पड़ी कि माधापरनी बहनों आ काम कर्युं छे। ई गवर्नर त्यांथी माधापर आव्या अने बधा बहनों ने भेळा करीने कह्युं तमे इनामना अधिकारी छो, मांगो तमारे शुं जोईए छे। अने त्यारे ई माधापरनी बहनोए एम कह्युं हतुं के जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी, आ तो अमारी माँ छे अने अमारी माँ भूमना कारणे अमे कर्युं छे, अमे इनाम माटे नथी कर्युं। આ બનેલી સત્ય ઘટના વડીલો, અને આ કહાની ઉપરથી એક પિક્ચર પણ બનાવ્યું છે। કયું પિક્ચર છે? ભુજ। ઈ પિક્ચરનું નામ છે ભુજ। એટલે બહેનોનું અદ્ભુત યોગદાન છે કે જે ભાઈઓ ન કરી શકે એ કામ બહેનોએ કર્યું, અને એવા ઘણા બધા દાખલાઓ છે વડીલો। જે એક એક વ્યક્તિ લડ્યા છે, કોઈ નથી લડ્યા એવું નહીં, પુરુષો પણ લડ્યા છે। બહેનોને બિરદાવતી મેં એક વાત કરી, હવે એક ભાઈઓની વાત કરું। એમાંય પણ આ દેશભક્તિની વાતો છે ને વડીલો, એ મારો શોખ છે, મને બહુ ગમે આ। જ્યારે ગાંધીજી અંગ્રેજો સામે લડતા, એની સામે એક બીજું પણ ગ્રુપ હતું અને એને ક્રાંતિકારી કહેવામાં આવતા, અને ક્રાંતિકારીઓનું નામ તમે સાંભળ્યા હશે વડીલો, ચંદ્રશેખર, રાજગુરુ, નિડર આઝાદ, આઝાદ જ ચંદ્રશેખર હતો, અને ભગતસિંહ વગેરે। હવે એમાં એક દિવસ આ ભગતસિંહ પોતે શીખ હતા, ભગતસિંહે એક અંગ્રેજ અમલદાર લોર્ડ્સ નામના અંગ્રેજને મારી નાખ્યું। હવે મારી તો નાખ્યો, પણ પછી હવે લાહોરમાંથી બહાર કેમ નીકળવું, અને એને મારવામાં માર્યો ભગતસિંહે, પણ ત્રણેય સાથે હતા, રાજગુરુ, ચંદ્રશેખર અને ભગતસિંહ। અને એ અંગ્રેજી પોલીસના ધાડે ધાડા ઉતારી દીધા કે કોઈ પણ રીતે આ ત્રણેય બચવા ન જોઈએ, અને આ ત્રણેય છુપાઈ ગયા, હવે આ લાહોરમાંથી બહાર નીકળવું કેમ। અને એ સમયે વડીલો લાહોરમાં એક ભગવતી શરણ વોરા કરી અને બ્રાહ્મણ હતા અને આતંકવાદીઓના મિત્ર હતા, એની પત્નીનું નામ દુર્ગાદેવી। આ ભગવતી શરણ વોરા મૂળ ગુજરાતના હતા, પણ પછી પંજાબમાં રહેતા, અને એ જે દુર્ગાદેવી હતા ને, એ દુર્ગાદેવી દુર્ગા ભાભી તરીકે જ ઓળખાતા। દુર્ગા ભાભી પણ ગુજરાતના નાગરની દીકરી હતા, એ પણ બ્રાહ્મણ હતા, ભગવતી ચરણ વોરા એ પણ બ્રાહ્મણ હતા। વડીલો એ દુર્ગા ભાભીના કામ તો જોજો, તમે ગૂગલ વાપરો છો ને ક્યારેક ફોનમાં દુર્ગા ભાભી એમ લખજો, તમને એના એક એક કરતૂતની ખબર પડશે કે આ દુર્ગા ભાભીએ કેવું કર્યું છે આ દેશ માટે। હવે ભગતસિંહે આ લોર્ડ્સ નામના અંગ્રેજને મારી નાખ્યો, અને પછી હવે બહાર નીકળવું છે, લાહોરથી કલકત્તા જવું છે, કેમ જવું? હવે ભગવતી શરણ વોરા ઘરે નહીં, અને એમના પત્ની દુર્ગા ભાભી એકલા ઘરે, એ સમયે રાત્રિના સમયે એક વ્યક્તિ કાળો કામળો ઓઢી અને એની ડેલી ખટખટાવે છે। દુર્ગા ભાભીએ ડેલી ખોલી, ત્યાં તો સામે ચંદ્રશેખર ઊભા છે। અરે આઝાદ, અત્યારે રાત્રિના સમયે? હા ભાભી, તમારું એક કામ પડ્યું છે। ભાભી, ભગતસિંહે લોર્ડ્સ નામના અંગ્રેજને મારી નાખ્યો છે, અને અંગ્રેજી પોલીસ એમને ગોતી રહી છે, બહાર નીકળાય એમ નથી। હવે એક કૌતુક કર્યું છે, અને એ કૌતુકમાં તમારે અમને સાથ આપવાનો છે। અને દુર્ગા ભાભીએ કહ્યું, કાંઈ વાંધો નહીં, જો હું ક્રાંતિકારીની મદદ કરી શકતી હોય તો હું મારા પ્રાણ આપવા પણ તૈયાર છું। કયા કાર્ય એવું જ છે કે આમાં કદાચ પ્રાણ પણ જઈ શકે, તમારે એટલું કરવાનું છે કે અમે જે વિચાર કર્યો છે ને જે યોજના બનાવી છે ને, એ યોજના એવી છે કે ભગતસિંહને અહીંયા લાહોરમાંથી બહાર કાઢવો છે, અને આમ તો એ બહાર નીકળી શકે એમ નથી, કારણ કે પોલીસ સતત એને ગોતે છે, એટલે અમે એવી યોજના બનાવી છે કે ભગતસિંહને અંગ્રેજ અફસર બનાવી દેવો, ત્રણ વ્યક્તિને કલકત્તા જવાની ટિકિટ પણ તૈયાર થઈ ગઈ છે, અને ફર્સ્ટ ક્લાસ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ લીધી છે, અને ભગતસિંહ એના માથેથી વાળ કાપી અને એ ગોરી સરકાર અંગ્રેજ બનવાનો છે, અને તમારે એની પત્ની છો તમે એવી રીતે તમારે
गोरी सरकार एटले के अंग्रेजी स्त्री बनी अने एनी साथे रहेवा दीधो। पोतानो पति तो नहींतर कोलकाता छे, पण ई दुर्गा भाभी अन्य पुरुषनी साथे एनी पत्नी बनीने जवा तैयार थया। शा माटे? आ त्रणेय क्रांतिकारीने बचावा माटे। दुर्गा भाभी तो गुजराती कपड़ा पहेरता, पण ई भगत सिंह ने बचावा माटे ते दिवसे एने गुजराती कपड़ा छोड़ी अने अंग्रेजी ड्रेस पहेर्यो। અને નાગરની દીકરી છે એટલે સ્વરૂપમાં તો કાંઈ ઘટતું નથી, અને એ પફ પાવડરને લાલી લગાવીને આમ એવા સરસ રીતે કોઈ ઓળખી ન શકે કે આ ગુજરાતી સ્ત્રી છે, એવા અંગ્રેજી સ્ત્રી બન્યા અને પોતાનો 3 વર્ષનો બાળક સાથે, નામ એનું શચી। દુર્ગા ભાભીએ કીધું કે કોઈ પણ રીતે જો કંઈક તકલીફ થશે તો હું ભગતસિંહની આડે આવી જઈશ ને પહેલાં ગોળી હું સહન કરીશ, અને કદાચ એવું ન થાય તો હું મારા છોકરાનું ભલે બલિદાન આપવું પડે, મારા છોકરા ઉપર ભલે ગોળી છૂટે, બાકી હું ભગતસિંહને મરવા નહીં દઉં। વિચાર તો કરો આ બાઈની હિંમત કેટલી। અને આખરે એ ત્રણેય ક્રાંતિકારીને બચાવવા માટે દુર્ગા ભાભી અને ભગતસિંહ એની ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ હતી, એને એના છોકરાને લઈ અને દુર્ગા ભાભી અને ભગતસિંહ બંને, ભગતસિંહે પણ અંગ્રેજી ડ્રેસ ધારણ કર્યો છે, થોડીક દાઢી છે, પાછળથી વાળ કપાયા છે, અંગ્રેજી ટોપો પહેર્યો છે, રેલવે સ્ટેશને પણ પોલીસના ધાડે ધાડા છે, પણ એવી રીતે વેશ બદલો કર્યો છે કોઈ ઓળખતું નથી। અને દુર્ગા ભાભી અને ચંદ્રશેખર અને દુર્ગા ભાભીની કાખમાં છોકરો, અને ચાલતા 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 એટલા પોલીસની વચ્ચેથી બે નીકળ્યા અને ફર્સ્ટ ક્લાસમાં ચડ્યા અને બંને ફર્સ્ટ ક્લાસમાં બેસી ગયા। અને એની સાથે એક એનો માણસ, જેમ અંગ્રેજો એનો એક દૂત રાખતા એવી રીતે એક માણસ સાથે રહ્યો, અને એ માણસ એ રાજગુરુ, એ પણ ક્રાંતિકારી। અને ચંદ્રશેખરે આઝાદ એ છે ને એ ડબ્બામાં એક સાધુની જમાત હતી, એ બધા ભજન કીર્તન કરતા હતા ને, ચંદ્રશેખર આઝાદ છે એ સાધુ બન્યો, અને એ સાધુ સ્વરૂપે એક દૂત સ્વરૂપે અને એક અંગ્રેજ સરકારના ડ્રેસમાં આમ ત્રણેય આતંકવાદીઓ દુર્ગા ભાભીની મદદથી લાહોર છોડીને કલકત્તા પહોંચ્યા। કેવડી દુર્ગા ભાભીની મદદ, વિચાર તો કરો વડીલો। પછી કેવું થયું ખબર, કે એના પત્ની તો કોલકાતા જ હતા, એના પતિ ભગવતી શરણ વોરા, એ જ્યારે સામે ટ્રેનમાં લેવા આવ્યા ને ત્યારે ન્યાય એટલા પોલીસ હતા, પણ દુર્ગા ભાભી અને એ ભગતસિંહ અને નાનું બાળક ત્રણેય ઉતર્યાને ત્યારે એના પતિ ભગવતી શરણ એમને ઓળખા નહીં। ત્યારે સામેથી દુર્ગા ભાભીએ કહ્યું, મને ઓળખી? ત્યારે ભગવતી શરણે બહુ વાત કરી કે દુર્ગા, તારી સાથે મારા લગ્ન થયા ને એને 7 વર્ષ થયા, પણ ઓળખી મેં તને આજે। એમને આઝાદી નથી મળી વડીલો, આપણને કેટલી મહેનત થઈ જાય। અને પછી તો એ ત્રણેય ક્રાંતિકારીઓ એ મૃત્યુ પામ્યા, કારણ કે આપણે જોઈએ સાંભળ્યું છે કે ત્રણેયને જુદી જુદી રીતે મૃત્યુ મળ્યું, એમાં નિડર આઝાદ ચંદ્રશેખર આઝાદને તો ફાંસી થઈ, અને જ્યારે એને ફાંસી આપવાની હતી અને ચંદ્રશેખર આઝાદની મા એને જ્યારે જેલખાને કેદખાને મળવા આવીને ત્યારે એની માતાને એમ થયું કે મને જોઈને ચંદ્રશેખર રડવા લાગશે, અને ચંદ્રશેખર આઝાદને એમ થયું કે મારી મા મને જોશે ને તો એ રડવા લાગશે, પણ તેથી ચંદ્રશેખર આઝાદની માએ એમ કહ્યું હતું કે બેટા હું તને મળવા અને તને રડાવવા નથી આવી, મને ખબર છે કે મારો ચંદ્રશેખર અમર થઈ ગયો છે, એ લોકોની દિલમાં નિવાસ કરવા લાગ્યો છે, કદાચ ચંદ્રશેખર આ શરીર છોડી દેશે તો એ ચંદ્રશેખરનું નામ ક્યારેય ગુજરાતના ભારતના ઇતિહાસમાંથી છૂટશે નહીં। મૃત્યુ સમયે પણ પોતાની માતા છોકરાની હિંમત આપે, વિચાર તો કરો, આવા બલિદાન દીધા છે સ્ત્રીઓએ વડીલો। પેલી આપણી બહુ જૂની વાત નથી કે કવિ મેઘાણી બોટાદથી રાણપુર જતા હતા ટ્રેનમાં, અને એક કોઈ સ્ત્રી આવી હાથમાં જોઈ કે બાપા કંઈક આપો કંઈક આપો, એટલે મેઘાણીએ એમ કહ્યું કે માં તારે શું છોકરા નથી કે તારા છોકરા સારા નથી કે તારી આગળ પાછળ કોઈ નથી, તારે મારી આ ઉંમરે તારે ભીખ માંગવી પડે, તારા છોકરા ક્યાં? અને ત્યારે એ માએ એમ કહ્યું કે મારે તો 3 છોકરા હતા, પણ 3 છોકરા આઝાદીની લડતમાં કામમાં આવી ગયા, એટલે મેં મારા 3 છોકરાનું બલિદાન આપીને હવે હું આ ભીખ માંગી અને મારું જીવન ચલાવું છું।
અને ત્યારે મેઘાણીએ એમ કહ્યું હતું કે માં, તારી આ જોઈએ જોઈ નથી, તારી રક્ત ટપકતી જોઈ છે. અને પછી ટ્રેનમાં બેઠા બેઠા આ મેઘાણીએ આ ગીત લખ્યું છે. રક્ત ટપકતી સો સો જોલી સમરા ગણતી આવે, રક્ત ટપકતી સો સો જોલી સમરા ગણતી આવે, કેસર ભીની સમર સેવિકા કોમલ સેંજ બિછાવે, ગાય મરતા મરતા રે માતને આઝાદી ગાવે, ગાય મરતા મરતા રે માતને આઝાદી ગાવે. ખૂબ સુંદર આ રચના છે, ખૂબ સુંદર કવિએ લખ્યું છે. છેલ્લે છેલ્લે ખૂબ સરસ લખ્યું છે, છેલ્લે એવું કહ્યું છે, એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ ખાંભી માં કોતર શો માં કોઈ કવિતા લાંબી કે લખજો, ખાખ પડી આહી કે કોઈ ના લાડક વાયાની, કે ઘાયલ મરતા મરતા રે માતને આઝાદી તો જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આઝાદીની લડતમાં, આઝાદીની આ લડતના યજ્ઞમાં અનેક આહુતિઓ પાણી છે વળી. આવો પુનઃ કથામાં પ્રવેશ કર્યો હું, પછી તો મન વચન અને કર્મથી દેવહૂતિએ પતિની સેવા કરી, સેવા કરતા કરતા પોતાના શરીરને કૃશ કરી દીધું. અને એક વખત ખબર પડી કરદમને કે મારા લગ્ન થયા છે, અને ત્યારે કરદમે દેવહૂતિને કહ્યું, તુષ્ટોહમ તવ માનવી માનદાયા. હે માનવી, માનવી શબ્દનો અર્થ છે મનુપુત્રી. હે માનવી તુષ્ટોહમ, હું તમારી સેવાથી તુષ્ટ થયો છું. જાઓ આ સરોવરમાં સ્નાન કરો. સરોવરમાં સ્નાન કરતા દેવહૂતિનું શરીર દિવ્ય થયું. પોતાના તપના પ્રભાવથી એક વિમાન તૈયાર કર્યું. એ વિમાનમાં દેવહૂતિ અને કરદમે પ્રવેશ કર્યો અને વર્ષો સુધી સાંસારિક સુખો માણ્યા. એ સુખના પ્રભાવે કરદમ અને દેવહૂતિને ત્યાં પહેલા 9 કન્યાઓ થઈ અને પછી 10મા સંતાન તરીકે સાક્ષાત ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. એક વખત જય જયકાર કરીએ. બોલીએ કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજીએ કરદમનો વાહો થાબડ્યો, સાબાશ બેટા, તે ત્રિલોકના નાથને દીકરો બનાવ્યો.
અને કરદમના વચન પ્રમાણે એક પુત્ર થયો એટલે કરદમે તરત જ સંન્યાસ ગ્રહણ કર્યો. સમય જવા લાગ્યો. ભગવાન કપિલ પણ મોટા થયા, એમની બહેનો પણ મોટી થઈ, ગુરુગૃહે ગયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા. આ બાજુ નારદજીએ જે નવ કન્યાઓ હતી એ નવે કન્યાને ઋષિમુનિઓ સાથે પરણાવી. પૂર્ણિમા નામની કન્યા હતી, એમને કશ્યપ સાથે પરણાવી. કલા નામની કન્યા હતી, એને મરીચી સાથે પરણાવી. અરુંધતી નામની કન્યા હતી, એને વશિષ્ઠ સાથે પરણાવી. અને અંશુયા નામની જે કન્યા હતી એને અત્રિ સાથે પરણાવી. આમ નવે કન્યાને ઋષિમુનિઓ સાથે લગ્ન કર્યા. અને પછી કપિલ ભગવાન મોટા થયા હતા, મા દેવહૂતિ કપિલ ભગવાનના શરણે ગયા અને કપિલ ભગવાને મા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. પુરાણોમાં વડીલો આ એક જ પ્રસંગ એવો છે કે દીકરો માતાને ઉપદેશ આપે છે. મા દેવહૂતિને ઉપદેશ આપ્યો અને પુત્ર પાસેથી જે જ્ઞાન મળ્યું એને હૃદયસ્થ કર્યું. હૃદયસ્થ થયેલું જ્ઞાન એ દેવહૂતિએ ક્રિયાન્વિત કર્યું અને પછી દેવહૂતિ જીવનના અંતે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. દેવહૂતિએ સિદ્ધિ પ્રાપ્ત કરી અને જ્યાં દેહ છોડ્યો એ સ્થાનને સિદ્ધપુર કહેવામાં આવ્યું. વળી એ જ સિદ્ધપુરને આપણે માતૃ ગયા કહીએ છીએ. અને પછી કપિલ ભગવાન ત્યાંથી નીકળી ગયા, એ ગંગાસાગર સંગમે આવ્યા, ત્યાં એમણે પોતાનો આશ્રમ બનાવ્યો અને વિસ્તૃત સૌને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપવા લાગ્યા. તો સિદ્ધપુર એ માતૃ ગયા છે. આજે આપણે માતા પાછળ શ્રાદ્ધ કરવું હોય ને તો સિદ્ધપુર જઈએ છીએ અને પિતા પાછળ શ્રાદ્ધ કરવું હોય ને તો પિતૃ ગયા જઈએ છીએ. ગયાજી બંને દિવ્ય સ્થાનો છે. ભગવાને વર્ષો સુધી ત્યાં લીલા કરી અને આખરે પરમાત્માએ લીલા સમેટી અને નિજ ધામ ગયા. તો કપિલ ચરિત્રની સાથે ભાગવતનો તૃતીય સ્કંધ અહીં સંપન્ન થાય છે. ચતુર્થ સ્કંધની શરૂઆત કરીએ એ પહેલા એક બે મિનિટ માટે હરિ સંકીર્તન, જેથી કરીને બધા પુનઃ નૂતન સ્કંધ સાંભળવા માટે તૈયાર થઈ જાય. શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ ના.
भजमान श्री मन्नारायण भजमान श्री मन्नारायण वड़ी लो भागवत नो चौथो स्कंद ए विसर्ग लीला छे। भगवान नो वाम हस्त मतलब के डाबो हाथ। आ चौथा स्कंद में चार प्रकरण आपा छे, धर्म प्रकरण, अर्थ प्रकरण, काम प्रकरण अने मोक्ष प्रकरण। एमां शुरुआत में सात अध्याय में धर्म प्रकरण आप्युं छे, जेमां दक्ष यज्ञ विध्वंसनी कथा छे। पछी पांच अध्याय में अर्थ प्रकरण आप्युं छे, जेमां ध्रुव चरित्रनी कथा छे। पछी अग्यार अध्याय में काम प्रकरण आप्युं छे, जेमां ભગવાનના અવતારની કથા છે। ધ્રુવજીના વંશમાં અંગ થયા, અંગના વેન થયા અને વેનના શરીરનું મંથન થયું, એમાંથી પરિબ્રહ્મ પરમાત્મા પ્રાગટ્ય થયું એમની કથા છે। અને છેલ્લે છેલ્લે મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાન બતાવ્યું છે। તો ધર્મ પ્રકરણ સાત અધ્યાયમાં, પાંચ અધ્યાયમાં કામ પ્રકરણ, અગિયાર અધ્યાયમાં કામ પ્રકરણ અને આઠ અધ્યાયમાં મોક્ષ પ્રકરણ આપ્યું છે। કુલ 31 અધ્યાયનો આ સ્કંદ છે। આવો આપણે જોઈએ। મૈત્રી મહારાજ કહે છે, વિદુર આવી રીતે મોટી દીકરીના લગ્ન દેવ કરદમ સાથે થયા, એમને ત્યાં કપિલ ભગવાન પધાર્યા, પછી દેવહૂતિથી નાની દીકરી આકૃતિ એમના લગ્ન રુચિ ઋષિ સાથે પુત્રિકા ધર્મથી કર્યા। પુત્રિકા ધર્મનો અર્થ થાય છે કે કન્યાનો પિતા લગ્ન સમયે વરરાજા સાથે એવી શરત કરે કે તમારી ઘરે દીકરાનો જન્મ થાય ને તો દીકરો મારે રાખવાનો અને દીકરીનો જન્મ થાય ને તો તમારે રાખવાનો। આપણને એમ થાય કે આ મનુ મહારાજે એની દીકરી આકૃતિના લગ્ન આવી શરત સાથે શા માટે કર્યા, કારણ કે એને બે દીકરા છે, ઉત્તાનપાદ ને પ્રિવત, પણ આવી શરત સાથે લગ્ન એટલા માટે કર્યા વળી લો કે મનુ મહારાજને એમ થયું કે મોટી દીકરી દેવહૂતિની ઘરે ભગવાન પધાર્યા, જો મારી દીકરી આકૃતિની ઘરે ભગવાન પધારે તો મારી ઘરે રહે ને। અને ખરેખર એવું થયું કે રુચિ અને આકૃતિની ઘરે સાક્ષાત યજ્ઞનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું। બોલીએ યજ્ઞનારાયણ ભગવાન કી જય। એકલા ભગવાન યજ્ઞ નથી, સાથે લક્ષ્મી સ્વરૂપા દક્ષિણા પણ છે। અને યજ્ઞ પુરુષ ભગવાન મનુ મહારાજના ઘરે રહ્યા અને સમય જતા યજ્ઞ અને દક્ષિણાનું લગ્ન થયું। મૈત્રેય મહારાજ કહે છે, વિદુર આવી રીતે આકૃતિ અને રુચિના લગ્ન થયા પછીથી જે દેવહૂતિ અને કરદમની નવ કન્યાઓ હતી, એ નવ કન્યાની કથા મેં તને કહી કે પૂર્ણિમાને કશ્યપ સાથે પરણાવ્યા, કલાને મરીચી સાથે પરણાવ્યા, અરુંધતીને વશિષ્ઠ સાથે પરણાવ્યા અને અંસુયાને અત્રિની સાથે પરણાવ્યા। આ જે અંસુયા નામની દીકરી હતી અને એના અત્રિ સાથે લગ્ન થયા, એ અત્રિ અંસુયાની ઘરે પણ સાક્ષાત ત્રણેય દેવતાઓ બાળક બનીને રહ્યા હતા। બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય અત્રિ અંસુયાની સ્તુતિ કરે છે, સતીત્વનો ત્યાગ કરાવો છે। સાધુ બનીને ત્રણેય દેવતાઓ આવે છે અને ત્રણેય દેવતાઓ શરત કરે છે કે આપ નિર્વસ્ત્ર થઈ અને અમને ભિક્ષા આપો। અને અંશુએ આંખ બંધ કરી ધ્યાન લગાવીને જુએ છે તો ઓળખી જાય છે કે આ તો પરિબ્રહ્મ પરમાત્મા છે। અને પરમાત્માની ઈચ્છા પૂરી કરવા માટે અત્રિ ઋષિના કમંડળમાંથી જળ લઈ અને પોતાના ચારિત્રની દુહાઈ આપીને જ્યાં જળ છાંટે છે તો સાધુના રૂપમાં આવેલા ત્રણેય દેવતાઓ છ છ મહિનાના બાળક બની જાય છે। અને પછી માતા જેમ બાળકનું લાલન પાલન કરે એમ અંશુયા ત્રણેય દેવતાઓનું લાલન પાલન કરે છે। આખરે અત્રિ આવે છે, કમંડળમાંથી જળ છાંટી અને ત્રણેય દેવોને પોતાના મૂળ સ્વરૂપમાં લાવે છે અને ત્રણેય દેવો એમ કહે છે કે હે માં, તે બાળક સ્વરૂપ અમારું લાલન પાલન કર્યું છે ને આ સુખ અમે તને કાયમ આપીશું। એટલે ત્રણેય દેવતાઓએ પોતાના અંશથી એક એક દીકરો આપ્યો। એમાં ભગવાન વિષ્ણુએ પહેલા એમ કહ્યું કે દત્તો મયા, ભગવાન વિષ્ણુ દ્વારા દત્ત અને અત્રિના પુત્ર એટલે દત્ત વત્તા આત્રે બરાબર દત્તાત્રે, ભગવાન વિષ્ણુના
અંશથી જે પુત્ર મળ્યો એનું નામ દત્તાત્રેય. બ્રહ્માએ પોતાના અંશ થકી એક દીકરો આપ્યો, એ આકાશમાં ઉગે છે ચંદ્ર. અને ભગવાન શિવના અંશથી એક પુત્ર થયો, એ ક્રોધી દુર્વાસા. આમ દત્ત, દુર્વાસા અને ચંદ્રમાં ત્રણેય દેવતાઓ સાથે, દેવતાઓ દ્વારા એક એક બાળક મળ્યું. પછી મૈત્રી મહારાજ કહે છે કે વિદુર, મનુ મહારાજની ત્રીજી પુત્રી, એમનું નામ પ્રસૂતિ. આ પ્રસૂતિના લગ્ન બ્રહ્માના માનસ પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે થયા. અને દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિથી 16 કન્યા થઈ. 16 કન્યામાં 13 કન્યા એને ધર્મ સાથે પરણાવી. 14મી કન્યા, એમનું નામ સ્વાહા, એમને અગ્નિનારાયણ સાથે પરણાવી. 15મી કન્યા, એમનું નામ સ્વધા, એમને પિતૃગણો સાથે પરણાવી. અને બધાથી નાની દીકરી, એનું નામ સતી. મૈત્રે કહે છે વિદુર, એ સતીને બ્રહ્માજીના કહેવાથી ભગવાન શિવ સાથે પરણાવી. અને હે વિદુર, આ સતીને કાંઈ સંતાન ન હતું. અને આ જ સતીએ એક વખત એના પિતા દક્ષ પ્રજાપતિના ઘરે યજ્ઞ પ્રસંગે પોતાના દેહને જલાવી અને આત્મહત્યા કરી હતી. વિદુરના કાન ચમકા. એણે કહ્યું કે આ દીકરીને એવું તે હોય, શું દુઃખ પડ્યું કે એને પિતાની ઘેરે આત્મહત્યા કરવી પડી. અને મૈત્રી મહારાજે કથા સંભળાવી. પડી લો, આ કથા ભાગવતમાં પણ છે અને આ કથા રામાયણમાં પણ છે. રામાયણના બાલકાંડમાં પણ કથા આવે છે. ખૂબ સુંદર કથા છે. આવો સમય અનુસાર આપણે કથા જોઈએ. મૈત્રી મહારાજ કહે છે વિદુર, આ પ્રસંગ આ રીતે બન્યો. આમ કયાને શરૂઆત કરી. દેખા બીધી બિચારી સબ લાયક, દેખા બીધી બિચારી સબ લાયક, દક્ષ હિંહ પ્રજાપતિ નાયક. એક વખત બ્રહ્માએ એના પુત્ર દક્ષ પ્રજાપતિને બધી રીતે લાયક સમજી અને પ્રજાપતિના નાયક બનાવ્યા. પણ વિદુર, થયું એવું કે બળ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. દક્ષ પ્રજાપતિને થોડીક મોટાઈ મળી, થોડુંક ઊંચું સ્થાન મળ્યું, સારી ડિગ્રી મળીને એટલે દક્ષ પ્રજાપતિને અભિમાન આવ્યું. તુલસીદાસજી તો કહે છે કે આ દુનિયામાં એવો કોઈ જન્મ નથી કે મોટાઈ મળી હોય ને અભિમાન ન આવ્યું. હા વડીલો, અભિમાન બહુ ખરાબ છે. અને આમે એ સૂત્ર છે કે સંસારી જીવને મોટાઈ મળે એટલે અભિમાન આવે, આવે અને આવે જ. કોઈ વ્યક્તિ અભિમાનથી બચતું નથી. અને આ અભિમાન એવો દુર્ગુણ છે કે એ નીચે બેઠા હોય એને આવે, ઉપર બેઠા હોય એને આવે, નાના હોય એને આવે, મોટા હોય એને આવે, શ્રીમંત ને આવે, ગરીબ ને આવે. ક્યારેક ક્યારેક છે ને નાનપનું અભિમાન પણ આવે. મારા જેવો કોઈ સરળ નહીં, આ પણ એક અભિમાન છે.
અમારે એવું કઈ નહીં, અમને કોઈ બુટ ચંપલ પાસે બેસાડે ને તોય અમે બેસી જઈએ. આ એક અભિમાન છે, નાનપનું અભિમાન છે. એટલે અભિમાન એ અભિમાન છે. અને અહીંયા થયું એવું, દક્ષ હિ કિન્હ પ્રજાપતિ નાયક, દક્ષને પ્રજાપતિના નાયક બનાવ્યા અને દક્ષને અભિમાન આવ્યું. પડી લો, પ્રસંગ આવ્યો છે તો કહું કે અભિમાનને છોડજો, કારણ અભિમાન છે ને એ સદગુણોનો પુત્ર છે. પહેલાં છે ને તમારામાં સદગુણ આવશે, સારા સારા ગુણો આવશે, પછી એ બધાય ગુણો ભેળા થઈ અને એક દૈત્યને જન્મ આપશે અને એ દૈત્ય એ અભિમાન. આવી સરસ કથાનું આયોજન હોય અને એમાં બપોરના સમયે દૂધપાકનું ભોજન બનાવ્યું હોય અને તમને દૂધપાક ભાવતો હોય, ત્રણ છાલિયા દૂધપાક તમે પી જાઓ અને એમાં શાકમાં કંઈક લસણની કળી આવી જાય તો ઓલો એલચીવાળો દૂધપાક ખાધો હોય ને એનો ઓડકાર આવે જ નહીં, આખો દિવસ લસણના જ ઓડકાર આવે. એમ વડીલો, તમારામાં ઘણા બધા સંસ્કારો હશે, ઘણા બધા સદગુણો હશે, પણ એક જો અભિમાન હશે ને તો કોઈ તમારા સદગુણોને નહીં જોવે, બધા તમારા અભિમાનને જ જોશે. એટલે અભિમાનને છોડો, કોઈની ઘરે જાઓ ને તો પણ નાના બનીને જાઓ, નહીંતર અભિમાનથી એટલું બધું માથું ઉચકાયું હોય ને કે આપણે એના ઘરના બારસાખમાં આપણું માથું ભટકાય. ઘણા ઘણા તો એટલા અભિમાની હોય ને કે એના ઘરમાં પ્રવેશ ન કરી શકે. અભિમાન છોડીને જાઓ નાના માણસની ઘરે, કે જેથી કરીને એને પણ એમ ન થાય કે કોઈ મોટો માણસ આવ્યો છે, એની સાથે હઈમહીને રહેવું. તો દક્ષ પ્રજાપતિને અભિમાન આવ્યું. હવે એક વખત પ્રયાગમાં બહુ મોટું બ્રહ્મસત્ર થયું અને ઈ બ્રહ્મસત્રમાં બ્રહ્માજીએ બધી રીતે લાયક સમજી અને આ દક્ષને એ બ્રહ્મસત્રના નાયક બનાવ્યા, મુખ્ય મહેમાન. પ્રયાગ અલ્હાબાદમાં આપણે સૌએ જોયું હશે, જે વ્યક્તિ કુંભ મેળામાં ગયા હશે અલ્હાબાદ પ્રયાગમાં એણે એ પ્રયાગ જોયું હશે. પ્રયાગ એ તીર્થરાજ પ્રયાગ કહેવાય છે. વડીલો, બધા તીર્થોનો રાજા છે. શા માટે કે મા મહિનામાં મકર રાશિમાં સૂર્ય હોય ત્યારે બધા તીર્થો આ પ્રયાગમાં પધાર્યા છે. પ્રયાગમાં ત્રિવેણી સંગમ છે અને અક્ષય વટ છે. ગયા છે કોઈ પ્રયાગમાં? વાહ વાહ, ઘણા વ્યક્તિ ગયા છે. પ્રયાગમાં ત્રિવેણી સંગમ છે અને અક્ષય વટ છે. ગંગા યમુના અને સરસ્વતી ત્રણ નદીનો સંગમ છે. એમાં ગંગા અને યમુના બંને દેખાય છે પણ સરસ્વતી ગુપ્ત છે. હા, અને અક્ષય વટ છે, અક્ષય વડલો, એની પરિક્રમાનું બહુ મહત્વ છે. રામાયણમાં સ્પષ્ટ કહ્યું છે કે માઘ મકર ગત રવિ જબ હોય તીરથ પતિ હિ આવ સબ કોઈ. જ્યારે મા મહિનામાં મકર રાશિમાં સૂર્ય હોય ત્યારે બધા તીર્થો તીર્થરાજ પ્રયાગમાં પધારે છે અને એ સમયે વ્યક્તિ પ્રયાગમાં સ્નાન કરી લે તો એને બધા તીર્થોના સ્નાનનું ફળ મળે છે. એટલા માટે તીર્થોનો રાજા કહેવાય. હવે આ પ્રયાગમાં બહુ મોટું બ્રહ્મસત્ર થયું અને એ સત્રના મુખ્ય મહેમાન છે દક્ષ પ્રજાપતિ. અને આ પ્રયાગના બ્રહ્મસત્રમાં દેવતાઓન, ઋષિમુનિઓન, યક્ષોન, ગંધર્વોન, વિદ્યાધરોન સૌ આવ્યા છે. શિવ અને બ્રહ્મા પણ આવ્યા છે, પણ હજી દક્ષ પ્રજાપતિ આવ્યા નથી. અને મુખ્ય મહેમાન હોય ને વડીલો, એ મોડા જ આવે, ક્યારેય સમય આવે નહીં. બ્રહ્મસત્ર ને શરૂ થવાની તૈયારી છે પણ હજી મુખ્ય નાયક છે એ આવ્યા નથી, એટલે સૌ એની રાહ જોવે છે. અને એમાં દક્ષ પ્રજાપતિએ પોતાના ખાસ માણસોની સાથે આમ પ્રવેશ દ્વારેથી પ્રવેશ કર્યો. હવે દક્ષ પ્રજાપતિએ પ્રવેશ કર્યો એટલે સભાસદો સૌ ઊભા થઈ ગયા અને એને માન આપ્યું, કારણ કે મુખ્ય મહેમાન છે. પણ અભિમાનથી દક્ષ પ્રજાપતિ આમ તેમ જોતો આવે છે કે મને અહીંયા આવેલો જોઈને કોણ કોણ ઊભું થયું છે. ચાલતા 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 પોતાના આસન પાસે આવ્યા અને આમ ફરી અને સભાની સામે ઊભા રહ્યા. જોયું તો આખો સભા મંચ ઊભો થયો છે પણ બે વ્યક્તિ બેઠા છે. એક પોતાના પિતા બ્રહ્મા. વડીલો, દીકરો ગમે એટલો મોટો થાય તો પિતાને મન તો દીકરો એ દીકરો જ રહે છે. એટલે દીકરો આવે ને બાપ ઊભો ન થાય તો ચાલે,
પણ હવે શિવે તો જમાય છે અને જમાયનું સ્થાન દીકરાની જગ્યાએ છે એટલે ભગવાન શિવે ઊભું થવું જોઈએ. હવે આજ ભગવાન શિવ ઊભા ન થયા અને દક્ષ પ્રજાપતિને આવ્યો ક્રોધ, એકદમ આખો લાલ તામ્રમય થઈ ગઈ અને દક્ષે ક્રોધમાં સભાસદોને કહ્યું કે સૌ બેસી જાઓ. સૌ બેસી ગયા અને દક્ષ પ્રજાપતિએ બોલવાની શરૂઆત કરી. દક્ષએ કહ્યું કે સભાસદો, હું અહીંયા આવ્યો ને તમે સૌએ ઊભા થઈ અને મને માન આપ્યું, પણ તમે જોયું આ મારો જમાઈ થયો ઊભો, આનામાં છે કોઈ સંસ્કાર કે મોટા આવે ત્યારે એને આદર આપવો જોઈએ, એને માન આપવું જોઈએ, એનું સ્વાગત કરવું જોઈએ, એને આસન આપવું જોઈએ, એનું અભિવાદન કરવું જોઈએ, એને પ્રણામ કરવા જોઈએ, છે આવા કોઈ સંસ્કાર? અને સંસ્કાર હોય ક્યાંથી? ક્યારેક કોક સમાજના સારા વ્યક્તિ સાથે બેસે તો સંસ્કાર આવે ને, અને તો સ્મશાનમાં રહેવું ને ભૂતની સાથે બેસવું એમાં ક્યાંથી સારા સંસ્કાર આવે? અને એમાંય મેં મારી દીકરીને આને પરણાવી, પણ મને દુઃખ થાય છે કે મેં દીકરીને પરણાવીને ખાડામાં નાખી. દક્ષ પ્રજાપતિએ બહુ નિંદા કરી, શિવ આમ છે ને શિવ તેમ છે ને, ખૂબ નિંદા થઈ. બોલતા 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 દક્ષ પ્રજાપતિએ એમ કહ્યું કે આ શિવ એ દેવ નથી અને આજથી કોઈ યજ્ઞમાં આ શિવને યજ્ઞ ભાગ આપવો નહીં. વડીલો, આ ભગવાન શિવ ઊભા ન થયા એટલે એનો ઈરાદો એવો નહોતો કે હું મારા સસરાનું અપમાન કરું, પણ એમાં થયું એવું કે અન્ય જે સભાસદો બેઠા હતા ને એ બધા આમ તેમ જોતા હતા ક્યારે દક્ષ આવે ને ક્યારે આ સત્ર ચાલુ થાય, પણ ભગવાન શિવ આમ તેમ જોતા ન હતા, એ તો આંખ બંધ કરીને પોતાના ઈષ્ટદેવ ભગવાન રામનું ભજન કરી રહ્યા હતા. એટલે આંખો બંધ હતી એટલે એને ખબર ન પડી કે પોતાના સસરા આવ્યા છે. પણ હવે અહીંયા દક્ષ પ્રજાપતિને કોણ સમજાવે? એને તો જેવું જોયું એવું તરત જ અનુસર્યું, ક્રોધમાં જેમ તેમ બોલવા લાગ્યો. સત્તા ઉપર આવ્યા પછી પહેલો હુકમ કર્યો કે આ શિવ એ દેવ નથી, કોઈ યજ્ઞમાં આ શિવને યજ્ઞ ભાગ આપવો નહીં. ભગવાન શિવ તો કઈ ન બોલ્યા, પણ ભગવાન શિવની સાથે પેલો ગણ હતો ને નંદી, એ નંદીએ એમ કહ્યું કે હે દક્ષ, ભગવાને તને સ્વરૂપ આપ્યું છે, ભગવાને તને સત્તા આપી છે, ભગવાને તને બુદ્ધિ આપી છે, પણ તું શિવ તત્વને ઓળખતો નથી. શિવ તત્વ શું છે? અરે એની સ્તુતિ ન કરતો કાંઈ નહીં, પણ કમસે કમ એની નિંદા તો કરમાં. ત્યાં જ નિંદા કરી અને તે તારા મસ્તકને બગાડ્યું છે, માટે મારો તને શ્રાપ છે કે જે મુખથી તે શિવ નિંદા કરી છે એ તારું મસ્તક જશે અને તને બકરાનું મસ્તક પ્રાપ્ત થશે. અને જેણે જેણે સભાસદોએ એક યા બીજા પ્રકારે શિવનિંદામાં ભાગ લીધો છે એ તમામ વ્યક્તિને શિવનિંદાનું ફળ પ્રાપ્ત થશે. નંદીએ આવી રીતે દક્ષ પ્રજાપતિને શ્રાપ આપ્યો. હવે એ બ્રહ્મસત્રમાં ભૃગુ ઋષિ બેઠા હતા. ભૃગુ ઋષિએ પાછો નંદીને શ્રાપ આપ્યો, નંદીએ પાછો ભૃગુ ઋષિને શ્રાપ આપ્યો. આમ સામ સામે વાતાવરણ ઝઘડાવાળું બન્યું અને ઝઘડાવાળું વાતાવરણ ભગવાન શિવને ગમે નહીં એટલે ભગવાન શિવ એમના ગણોની સાથે ત્યાંથી નીકળી ગયા. પડી લો, આ કથા આપણે સૌએ અહીંયા સુધી સાંભળી. અહીંયા દક્ષ પ્રજાપતિએ ખરેખર એવું વિચારવું હતું કે મને અહીંયા આવેલો જોઈને કેટલા વ્યક્તિ ઊભા થયા છે. દક્ષ પ્રજાપતિ એ ન વિચાર્યું કેટલા વ્યક્તિ ઊભા થયા છે, એણે એ વિચાર્યું કે મને અહીંયા આવેલો જોઈને કોણ કોણ ઊભું નથી થયું. આપણા સૌનો પણ આવો જ વિચાર છે. વળી આપણા સૌની દક્ષ જેવી જ નીતિ છે, કારણ ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે એ વિચારીને આપણે સુખી નથી થતા, પણ હજી ભગવાને આપણને શું નથી આપ્યું એ વિચારીને આપણે દુઃખી થઈએ છીએ. એટલે દુઃખી થવાના આપણને સૌને હેવા પડ્યા છે. આપ સૌ આટલા ભાવથી કથા સાંભળો છો ને તો હું તમને કહું વડીલો કે જીવનમાં બે વાત યાદ રાખજો, તમે સુખી થશો. બે વાત, એમાં પહેલી વાત પ્રાપ્ત પરિસ્થિતિમાં આનંદમાં રહો અને બીજી વાત અપ્રાપ્ત પરિસ્થિતિનું ચિંતન છોડો. ભગવાને તમને મને જે પરિસ્થિતિમાં રાખ્યા છે ને એમાં આનંદ માણો. આપણે થાય છે શું ખબર, આપણા સૌના મનમાં એમ થાય છે કે પેલા પાસે બંગલો છે, મારી પાસે બંગલો નથી, પેલા પાસે તો ગાડી છે, મારી પાસે ગાડી નથી, પેલા પાસે કેટલા રૂપિયા છે, મારી પાસે એ કાંઈ છે નહીં.
બસ બીજાનો બંગલો, બીજાની ગાડી, બીજાનું બેંક બેલેન્સ આપણને રડાવે છે. એને આપ્યું મને કેમ નહીં? નહીં વડીલો, બીજાની એ સાહેબી જોઈને આપણે દુઃખી ન થવું. આપણને પરમાત્માએ કઈ પરિસ્થિતિમાં રાખ્યા છે બસ એમાં આનંદ માણો. મારી વાતનો કોઈ ગલત અર્થ ન લે. હા, જે પરિસ્થિતિમાં છીએ એમાં આનંદ માણવો એનો અર્થ એમ નહીં કે ત્યાં સુધી પહોંચવા પ્રયત્ન ન કરવો. હા, આપણે છીએ ત્યાંથી આગળ વધવા માટે પ્રયત્ન સતત ચાલુ રાખો, પણ એને યાદ કરીને દુઃખી ન થવું હું એમ કહેવા માંગુ છું. પ્રાપ્ત પરિસ્થિતિમાં આનંદમાં રહો, જે પરિસ્થિતિમાં આપણે છીએ એમાં આનંદ માણો, અને અપ્રાપ્ત પરિસ્થિતિનું ચિંતન છોડો. જે હજી પરિસ્થિતિ પ્રાપ્ત નથી થઈ એને યાદ કરીને શા માટે દુઃખી થવું જોઈએ? આ બે વાત યાદ રાખો. હવે ભગવાન શિવના મનમાં તો કંઈ નથી, પણ દક્ષ પ્રજાપતિએ બહુ લાંબા સમય સુધી ભગવાન શિવ સાથે દ્વેષ રાખ્યો, અને પછી ભગવાન શિવનું અપમાન કરવા માટે દક્ષ પ્રજાપતિએ હરિદ્વારની બાજુમાં કનખલનું ક્ષેત્ર છે, આ કનખલમાં એક બૃહસ્પતિ સૌ નામના યજ્ઞનું આયોજન કર્યું. મનમાં એમને એમ દ્વેષ છે કે એટલા માણસોની વચ્ચે શિવે ઊભા થઈને મારું અપમાન કર્યું છે, ન ઊભા થયા મારું અપમાન કર્યું છે, મારે પણ આટલા વ્યક્તિની વચ્ચે શિવનું અપમાન કરવું છે. આમ ભગવાન શિવના અપમાન માટે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું, અને એ યજ્ઞમાં બધાને બોલાવ્યા, પણ એમના નાના જમાઈ શિવ અને નાની પુત્રી સતીને આમંત્રણ ન આપ્યું. ધીમે 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 સમય જવા લાગ્યો, યજ્ઞના દિવસો નજીક આવવા લાગ્યા, અને આ બાજુ ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર વડલાના વૃક્ષ નીચે બેઠા છે, સામે ભગવતી સતી બેઠા છે, અને ભગવાન શિવ હરિકથા સંભળાવી રહ્યા છે. બરાબર એ સમયે આકાશમાંથી આમ વિમાનો નીકળ્યા. હવે સતી કથા સાંભળે છે અને આકાશમાંથી વિમાનો નીકળ્યા એટલે સતીનું ધ્યાન કથામાંથી ગયું વિમાનમાં. વિમાનમાં જોયું તો દેવતાઓ, દેવતાઓની સ્ત્રીઓ સુંદર શણગાર સજી અલંકારોથી અલંકૃત થઈ અને પોતાના પિતાના ભવન તરફ જઈ રહ્યા છે. હવે ભગવાન શિવ કથા સંભળાવે છે એમાં વચ્ચે સતીએ પ્રશ્ન પૂછ્યો. સતી કહે છે, સતી વિલોકે વ્યોમ વિમાના આકાશમાં વિમાનોને જતા જોયા અને પોતાના પિતાના ભવન તરફ જાય છે એટલે સતીએ ભગવાન શિવને કથામાં વચ્ચે પ્રશ્ન પૂછ્યો કે નાથ, નાથ, આ દેવતાઓની સ્ત્રીઓ સુંદર અલંકારોથી અલંકૃત થઈ વિમાનમાં બેસીને મારા પિતાના મકાન તરફ જાય છે, શું મારા પિતાના ભવને કોઈ ઉત્સવ છે? ભગવાન શિવને એમ થયું કે કથામાંથી આનું ધ્યાન ગયું છે વિમાનમાં એટલે હવે આ કથા નહીં સાંભળે. એટલે ભગવાન શિવે કથાને વિરામ આપ્યો અને કહ્યું કે હા દેવી, તમારા પિતાના ઘરે યજ્ઞ છે. સતી ઊભા થઈ ગયા, મારા પિતાની ઘરે યજ્ઞ? હા દેવી, કઈ મારા પિતાની ઘરે યજ્ઞ હોય ને નાથ, તો મને કંકોત્રી મળ્યા વગર રહે નહીં. એમાં બન્યું છે એવું કે ભગવાન શિવ અને દક્ષ વચ્ચે જે દ્વેષ થયો ને એ ભગવાન શિવે હજી સતીને વાત નથી કરી.
ભગવાન શિવે કહ્યું કે દેવી તમારા પિતાની ઘરે યજ્ઞ છે. સતીએ કહ્યું કે નાથ તો કદાચ એવું બન્યું હોય કે મારા પિતાએ તાત્કાલિક આયોજન કર્યું હોય અને કંકોત્રી લખી હોય આપણને મળી ન હોય. ભલે ને કંકોત્રી ન આવી તો શું થયું નાથ? તમે જ્યારે સત્સંગ કરતા હતા ત્યારે કહેતા હતા કે ચાર વ્યક્તિની ઘરે તો આપણે વગર આમંત્રણે જઈ શકીએ. જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા જાય બિનુ બુલે હું હોન સંદેહા. એના થા તમે જ કહેતા હતા કે આ ચાર વ્યક્તિની ઘરે આપણે વગર આમંત્રણે જઈ શકીએ. હાવડી લો, આ શાસ્ત્ર એને સંમતિ આપે છે કે ચાર વ્યક્તિની ઘરે આપણે વગર આમંત્રણે જઈ શકીએ. એમાં એક આપણો મિત્ર, એક પ્રભુ એટલે કે ભગવાનનું મંદિર, ત્રીજું પિતા અને ચોથું આપણા ગુરુ. પોતાના મિત્રની ઘરે, ભગવાનના મંદિરે, પોતાના પિતાના ઘરે અને પોતાના ગુરુની ઘરે વ્યક્તિ વગર આમંત્રણે જઈ શકે છે, ત્યાં આમંત્રણની રાહ જોવી નહીં. સતી કહે છે ના થા તો તમે જ કહેતા હતા. ભગવાન શિવે કહ્યું કે હું આને કેમ સમજાવું, પણ છતાંય ભગવાન શિવે થોડીક ફેરવીને વાત કરી. એણે એમ કહ્યું કે દેવી તમારી વાત બરાબર છે, ચાર વ્યક્તિની ઘરે આપણે વગર આમંત્રણે જઈ શકીએ, પણ પાછળથી મેં તમને કંઈક વાત કરી હતી. મેં તમને એમ કહ્યું હતું કે તદપી વિરોધ માન જહ કોઈ તહાં ગયે કલ્યાણ ન હોય. આ ચાર વ્યક્તિની ઘરે આપણે વગર આમંત્રણે જઈ શકીએ, પણ જો ન્યા કોઈ આપણો વિરોધ કરનારું હોય તો તહાં ગયે કલ્યાણ ન હોય, ન્યા જવામાં આપણું કલ્યાણ નથી. હે દેવી તમને ખબર નથી, આ પહેલાંના બ્રહ્મસત્રમાં છે ને તમારા પિતાજી આવ્યા અને મને કંઈ ખબર નહીં એટલે હું ઊભો ન થયો અને તમારા પિતાજીને લાગ્યું ખોટું અને એણે મારું અપમાન કર્યું અને મને યજ્ઞભાગથી વંચિત કર્યો. અને દેવી તમે જાણતા નથી આ યજ્ઞ છે ને એ તમારા મારા આપણા બંનેના અપમાન માટે જ કર્યો છે. આજ સતીને બહુ દુઃખ થયું વડીલો. અને આવી જ્યારે ઘટના ઘટે ને વડીલો કે સસરાન જમાઈ વચ્ચે ઝઘડો થાય ત્યારે એમાં સ્ત્રીએ બહુ સહન કરવું પડે, કારણ કે સ્ત્રી આમાં કોનો પક્ષ લે? બે પોતાના. જો પતિને સાથ આપે તો પિતાને ખોટું લાગે ને પિતાને સાથ આપે તો પતિને ખોટું લાગે. સતીએ મોટો નિશાસો નાખ્યો. સતી થોડીક વાર ઘરમાં જાય, થોડીક વાર બહાર આવે, થોડીક વાર આમ આકાશમાં દ્રષ્ટિ કરે, પેલા વિમાનો જઈ રહ્યા છે. અને આ દેવતાઓએ વડીલો કેવા હોશિયાર, આ દેવતાઓએ આમ જાણી બુઝીને વિમાનો કૈલાસ પર્વત ઉપરથી ચલાવ્યા. શા માટે ચલાવ્યા ખબર? આ બધા દેવતાઓ જાણતા હતા કે ગયા બ્રહ્મસત્રમાં સસરાને જમાઈને ડખો થયો છે તો આ યજ્ઞમાં સમાધાન થયું, આ નાની દીકરીને કંકોત્રી લખી છે, આ નાના જમાઈ ત્યાં આવે છે, આ જાણવા માટે વિમાનો ત્યાંથી અકાયો. આ નહીતર તમે સમજો આકાશમાં કે દિવાલ છે, ગમે ત્યાંથી વિમાન ચાલે, બીજેથી વિમાન ન ચલાવી શકાય, પણ એ લોકોએ ચાય કરીને વિમાન ત્યાંથી ચલાવ્યું. દેવતાઓ બહુ સ્વાર્થી. સતીની આ દશા જોઈને થોડીક વાર સતી બહાર જાય, થોડીક વાર સતી અંદર આવે. ભગવાન શિવને એમ થયું કે હવે તો આનું ખોયું જ અહીંયા છે, બાકી આનું મન ત્યાં પહોંચી ગયું છે. ભગવાન શિવે વિચાર્યું આમે મેં આનો ત્યાગ કર્યો છે તો યજ્ઞમાં ભલે જાય, અને યજ્ઞમાં જાય તેના બાપુજીને મળે, એના બાને મળે, એના બહેનોને બનેવીને મળે તો એને થોડો આનંદ થશે, થોડી શાંતિ થશે. વડી લો, આ પહેલાં એક પ્રસંગ બન્યો હોય છે, એ પ્રસંગને લઈ અને ભગવાન શિવે સતીનો ત્યાગ કરી દીધો હોય છે, પણ એ કથા ભાગવતમાં નથી, એ કથા રામાયણમાં છે. શું કામ ત્યાગ કર્યો? આવો આપણે કથા જોઈએ, કારણ કે કથા નાની એવી છે, રામાયણમાં આપી છે, ભાગવતમાં નથી. સાંભળો, એક સમય એક પ્રસંગ બન્યો. એક બાર ત્રેતાયુગમાં Oh.
एक वक्त त्रेता युग में भगवान शिव कुंभज ऋषि आश्रम गया। कुंभज एटले अगस्त्य, अगस्त्य ऋषि एक नाम है कुंभज, कारण के कुंभ माथी प्रगट थया। वड़ी लो विचारो तो खरा, आ पृथ्वी पर वक्ताओ के हे के साक्षात देवताओं ने पण पृथ्वी पर कथा संभवावानी इच्छा थाय। अगस्त्य ऋषि आ पृथ्वी पर रहे छे, भगवान शिव कैलाश पर्वत पर अगस्त्यना आश्रम आया छे। शा माटे? कथा संभवा माटे। एकला नथी, संग सती जग जननी भवानी, साथे भगवती भवानी पण छे सती। हवे शिव अने सती बंने आश्रम आया एटले अगस्त्य ऋषिए एमनु पूजन कर्यु, एमनु स्वागत कर्यु। अने भगवान शिवे अगस्त्य ऋषि ने कह्यु के आप राम कथा संभळावो। अने अगस्त्य ऋषि एवी सुंदर राम कथा संभळावी के भगवान शिव भाव विभोर बनी गया। पण भगवती सती ने एम थयु के आ भगवान महादेव तो साक्षात परमेश्वर छे, अने ई उठीने एक सामान्य माणस पासे कथा सांभळे। वडीलो, तमारा मन में वक्ता प्रत्ये श्रद्धा न होय ने तो पछी ई वक्ता गमे एवी कथा करे ने आ ई कथा तमारा मन में न बेसे। भगवान शिव ने जो आ कथा में बहु मजा आई, पण सती ने एम थयु के हवे आ तो सामान्य माणस छे, आनी पासे भगवान शिवे कथा सांभळी हशे। सती ने न गम्यू, पण छताय कथा पूर्ण थई त्यां सुधी भगवान शिवे कथा सांभळी। अने पछी कथा पूर्ण थया पछी भगवान शिवे अगस्त्य ऋषि ने हरिभक्ति नो महिमा संभळावो, अने आखिर में मुनिसन विदा लीनह त्रिपुरारी ऋषि मुनि पासे थी विदाय लई अने भगवान शिव अने भगवती सतीए कैलाश पर्वत तरफ प्रस्थान कर्यु। हवे रस्तामां सती अने शिव जई रह्या छे ने त्यारे एक प्रसंग बन्यो। हवे त्यारे बराबर त्रेता युग चाले छे, आपणे जाणीए छीए के दर त्रेता युग मां राम जन्म थाय छे, एटले भगवान राम नो अवतार थई चूको छे। अने अत्यारे भगवानी अरण्य लीला चाले छे, रावण सीतानुं हरण करी गयो छे, अने भगवान राम अने लक्ष्मण बंने सीतानी शोध करे छे। हे खग मृग हे मधुकर श्रेणी, तुम्हें देखी सीता मृग ने नी। हे पक्षीओ, हे मृगलाओ, हे हरणाओ, तमे मारी मृग ने नी सीता ने क्यांय जोई छे? आम सीताना विरह में भगवान राम अने लक्ष्मण रड़ी रह्या छे, सीता नी खोज करे छे। हवे राम अने लक्ष्मण आवी रीते रड़ता रड़ता सीता नी खोज करे छे। बराबर ए समय शिव अने सती त्यांथी पसार थया, अने भगवान शिवे भगवान राम ने जोया अने बे हाथ जोड़ी अने जय जयकार करीने प्रणाम कर्यो। हे अखिलेश्वर, हे प्रभु, आपनो जय हो, आम जय जयकार करीने प्रणाम कर्या। एटले सतीए भगवान शिव ने पूछू के नाथ, तमे कोने प्रणाम कर्या? भगवान शिवे कह्यू जाही कथा कुंभज ऋषि गाई। कुंभज ऋषि जेनी कथा गाई ने आ एज भगवान राम छे। आने सतीना मन में मोह थयो के भगवान राम तो ब्रह्म छे, तो ब्रह्म क्यारे स्त्रीनी माटे आम रड़े? ब्रह्म ने तो बधी खबर पड़ी जाए सीता क्या छे, एने क्यारे कोईने पूछवू पड़े? तो ईशा माटे हरणा ने पक्षी ने भमरा ने पूछे छे? आ ब्रह्म नथी। એટલે સતીએ ભગવાન શિવને કહ્યું કે નાથ, તમારી કંઈક ભૂલ થાય છે, આ બ્રહ્મ નથી, આ તમારો બ્રહ્મ છે। ભગવાન શિવે કહ્યું કે નહીં દેવી, આ જ પરિબ્રહ્મ પરમાત્મા રામ છે। કહે ના નાથ, મને વિશ્વાસ નથી। તો ભગવાન શિવે કહ્યું કે દેવી, તો તમે પરીક્ષા કરી લો। અને સતી પરીક્ષા કરવા તૈયાર થયા। સતીએ ભગવાન શિવને કહ્યું કે ચાલો મારી સાથે। ભગવાન શિવે કહ્યું કે નહીં, હું જો અહીંયા વૃક્ષ નીચે બેઠો છું, તમે પરીક્ષા કરી લો, પણ એટલું ધ્યાન રાખજો ધર્મની મર્યાદામાં રહી અને પરીક્ષા કરજો। અને સતી પરીક્ષા કરવા ગયા। પુની પુની હૃદય વિચાર કરી, મનમાં વિચાર કરે છે કે હું કેમ પરીક્ષા કરું। અને બહુ વિચારના અંતે સતી એવું નક્કી કર્યું કે આ રામ સીતા માટે રડી રહ્યા છે, જો હું સીતાનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં જાઉં અને મને એમ કહે કે દેવી તમે ક્યાં હતા અને કેટલા સમયથી હું તમને ગોતું છું, નામ ને તેમ ને, જો મારી સાથે આવી રીતે વાર્તાલાપ કરે તો સમજું કે આ રામ
ब्रह्म नथी, आ राम सामान्य मानव छे। पुनि पुनि हृदय विचार करी धरी सी ताकर रूप, अने सतीए सीतानु स्वरूप धारण कर्यु, अने राम अने लक्ष्मण जे आवी रह्या हता ने एना मार्गमां आवीने उभा रही गया। हवे चालता चालता राम लक्ष्मण आम आव्या, अने राम लक्ष्मणे सीताना स्वरूपमां सतीने जोया ने, पण भगवान राम तो ओळखी गया कि आ तो मारी माता छे। એટલે બે હાથ જોડી પોતાના પિતાના નામ સહિત પોતાનું નામ લઈ અને સતીને પ્રણામ કર્યા। જોરી પાની પ્રભુ કિન્હ પ્રણામુ, પિતા સહિત લિન્હ નિજ નામુ। ભગવાન રામે કહ્યું કે હે માં, દશરથ પુત્ર રામ તમને પ્રણામ કરે, મારા ઈષ્ટદેવ ભગવાન શિવ ક્યાં? સતીને એમ થયું કે હું તો સીતાના સ્વરૂપમાં છું, છતાં પણ મને ઓળખી ગયા, આ તો ખરેખર બ્રહ્મ છે। પછી સતીને સંકોચ થયો, જલ્દી જલ્દી પોતે સીતાનું સ્વરૂપ ધારણ કર્યું છે ને એને અદ્રશ્ય કરવા ગયા, પણ ભગવાન રામે થોડીક લીલા કરી। સ્વરૂપ અદ્રશ્ય કરવા જાય છે પણ સ્વરૂપ અદ્રશ્ય થતું નથી, સ્વરૂપ અદ્રશ્ય ન થયું એટલે સતી રૂપી સીતા થોડી વાર આમ ભાગ્યા તો ક્યાંય રામ લક્ષ્મણ સામે જોયા, આમ ભાગ્યા તો ક્યાંય રામ લક્ષ્મણ પાછા પાસે જોયા, અને પાછળ ગયા તો ક્યાંય રામ લક્ષ્મણ સામે જોયા। આખરે સતી કઈ વિચારી ન શકે, આંખ ઉપર હાથ દઈ અને સતી ત્યાં બેસી ગયા। થોડી વાર પરમાત્માની આ માયા રહી અને થોડી વાર પછી સતી આંખો ખોલી દે તો પોતાને મૂળ સ્વરૂપમાં જોયા, અને જાણે કઈ બન્યું જ નથી એવી રીતે સતી પાછા ભગવાન શિવ પાસે આવ્યા। ભગવાન શિવે પૂછ્યું કે દેવી પરીક્ષા કરી લીધી? તો ત્યાં પાછું ખોટું બોલ્યા કે કછું ન પરીક્ષા લીનહી ગોસાઈ, મેં કઈ પરીક્ષા લીધી નથી। પણ ભગવાન શિવને આમ થયું કે ક્યાંક તો થયું છે, એટલે તબ શંકર દેખેહુ ધરી ધ્યાના। ભગવાન શિવે આંખ બંધ કરીને ધ્યાન લગાવીને જોયું કે સતીએ કેમ પરીક્ષા કરી, અને ભગવાન શિવને ખબર પડી કે ઓ, સતીએ તો સીતાનું સ્વરૂપ ધારણ કર્યું છે, અને સીતા તો મારી માં છે, મારી પત્નીએ મારી માતાનું સ્વરૂપ ધારણ કર્યું, તો હવે એ શરીર સાથે હું પત્ની જેવો વ્યવહાર કેમ કરી શકું? અને ભગવાન શિવે મનમાં પ્રતિજ્ઞા કરી કે એહી તન સતી ભેટ મોહી નાહી, શિવ સંકલ્પ કિન્હ મન માહી। ભગવાન શિવે મનમાં પ્રતિજ્ઞા કરી કે હવે આ શરીર સાથે પતિ પત્ની જેવો સંબંધ નહીં રહે, આપણા ગૃહસ્થાશ્રમનો અહીં અંત આવે છે। અને ભગવાને આમ મનમાં પ્રતિજ્ઞા કરી, પણ અંતર્યામી દેવતાઓ ભગવાન શિવના અંતરની વાત સમજી ગયા, અને આકાશમાંથી દેવતાઓ ભગવાન શિવને બિરદાવવા લાગ્યા, ધન્ય મહાદેવ, ધન્ય પશુપતિનાથ, આપ વગર આવી પ્રતિજ્ઞા બીજું કોણ કરી શકે? એટલે સતીને શંકા ગઈ કે ભગવાન શિવે કઈક પ્રતિજ્ઞા કરી છે। એટલે સતીએ પૂછ્યું કે દાદ, તમે કઈ પ્રતિજ્ઞા કરી? ભલે સતીનો ત્યાગ કર્યો પણ સતી પ્રત્યે પ્રેમ છે, એટલે ભગવાન શિવે કહ્યું, ના દેવી, મેં કાંઈ પ્રતિજ્ઞા કરી નથી। વાતને વિષયાંતરિત કરી અને ભગવાન શિવ હરિકથા સંભળાવવા લાગ્યા, અને બરનત પંથ વિવિધ ઇતિહાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા। રસ્તામાં અનેક ઇતિહાસોની કથા કહેતા 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 ભગવાન શિવ કૈલાસ પહોંચ્યા। હવે તો સતીનો ત્યાગ કર્યો છે, અને સતીના મનમાં શંકા રહી ગઈ છે કે ભગવાન શિવે મારો ત્યાગ કર્યો છે। આ બાજુ ભગવાન શિવે વિચાર્યું કે હવે ત્યાગ કર્યો છે, જો હું એની પાસે રહીશ તો એને દુઃખ થશે, એટલે ભગવાન શિવે ત્યાંથી દૂર જઈ અને સમાધિ લગાવી। અને રામાયણમાં લખ્યું છે 87,000 વર્ષ સુધી ભગવાન શિવ સમાધિમાં બેઠા, અને એ સમય દરમિયાન સતીને બહુ દુઃખ થયું, મનમાં શંકા છે ભગવાને મારો ત્યાગ કર્યો છે, અને શિવ વગર સતી રહી ન શકે। એટલે એક દિવસ સતીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે આ શરીરને મારા સ્વામીએ તાગી દીધું છે, હું મારા સ્વામી વગર કેમ રહી શકું, માટે હે પ્રભુ, મારું આ શરીર પડી જાય અને જન્મ જન્મ શિવ પદ અનુરાગા, મને જન્મ જન્મ આ શિવ પતિ તરીકે પ્રાપ્ત થાય એવું આશીર્વાદ આપો। અને આખરે ભગવાન વિષ્ણુએ સતીની પ્રાર્થના સાંભળી, 87,000 વર્ષ વીતા અને ભગવાન શિવે સમાધિ છોડી વળી। રામાયણમાં લખ્યા હે, આપ સુનિયે વર ગાઈએ, બીતે સવંત સહસ્ર સતાસી, બીતે
સવંત સહસ્ર સતાસી સત્યાસી હજાર વર્ષ વીતા ત્યારે ભગવાન શિવે સમાધિ છોડી. રામ રામ શિવ સુમિરન લાગે, ભગવાન રામ ભગવાન શિવ રામ 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 આમ બોલવા લાગ્યા. ભગવાન શિવનો મંત્ર જપ સાંભળી અને સતી થયું, ભગવાન શિવે સમાધિ છોડી એટલે એકદમ સતી ઊભા થયા અને ભગવાન શિવને પ્રણામ કરવા ગયા, પણ ચરણ સ્પર્શ ન કરવા દીધું. કારણ કે ત્યાગ કર્યો છે, ચરણ સ્પર્શ કરવા ન દીધો. અને નહીતર ભગવતી સતી ભગવાન શિવની ડાબી બાજુ બેસતા. પણ ત્યાગ પછી રામાયણમાં લખ્યું છે, સન્મુખ સતી આસનુ દિનહા, પોતાની સામે બેસાઈ રહ્યા. નહીતર તો યસ્યાંકે ચ વિભાતી ભૂધર સુતા દેવા પગા મસ્તકે, યસ્યાંકે પોતાના અંકમાં બેસાડતા. પણ સામે બેસાડાને સતીને વિશ્વાસ થઈ ગયો, ચોક્કસ મારો ત્યાગ કર્યો છે. પણ સતીને દુઃખ ન થાય એટલા માટે તરત જ હરિકથાની શરૂઆત કરી દીધી. લગે કહન હરિકથા રસાલા, દક્ષ પ્રજેશ ભયે તે કાલા. તરત જ હરિકથાની શરૂઆત કરી, બરાબર એ જ સમયે દક્ષનો યજ્ઞ થયો. બસ આ ભાગવતની રામાયણની કથા બે ત્યાં ભેળી થાય છે વડીલ. એટલે ભગવાન શિવે સતીનો ત્યાગ કર્યો છે એટલે ભગવાન શિવને એમ થાય છે કે આમે મેં મારો આનો ત્યાગ કર્યો છે અને આ વર્ષોથી દુઃખી છે, માટે એના પિતાના ઘરે જાય ને એની માતાને મળે ને એના બહેનોને મળે તો થોડી શાંતિ થશે. અને આ બાજુ સતી જવા તૈયાર થયા ને એ પણ સારા આશયથી જવા તૈયાર થયા. એણે પણ એમ વિચાર્યું કે હું મારા બાપુજીને ઘરે જાઉં, યજ્ઞ પ્રસંગે જાઉં, એ બાને મારા બાપુજીને મનાવું અને સસરાને જમાઈ વચ્ચે જે દ્વેષ થયો છે એનું હું સમાધાન કરું. આમ સારા આશયથી સતી જવા તૈયાર થયા. ભગવાન શિવે નંદી આદિ ચાર ગણો આપ્યા અને સતી નંદી ઉપર બિરાજમાન થયા અને સતીએ પિતાના ભવન તરફ પ્રસ્થાન કર્યું. તુલસી લિખતે હે, પિતા ભવન જબ ગઈ ભવાની